આપણે વાત કરીશું ટાટા મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર તેજસ ગુટકા આપણી સાથે જોડાઈ ગયા છે. તેજસભાઈ, ઘણું સ્વાગત છે. અને અત્યારના જે આપણે માર્કેટમાં જે ફેઝ જોઈ રહ્યા છે તેજસભાઈ, લાસ્ટ અમુક સેશનથી એક વોલેટિલિટી થોડી દેખાઈ રહી છે. ઓલધો આપણે નવા હાઈસ પણ બનાવ્યા છે, પણ કઈ રીતના તમને લાગે છે કે હવે આગળ માર્કેટ જઈ શકે છે? શું ડોમેસ્ટિક ફંડ વધારે કામકાજ કરશે કે ગ્લોબલ જે ઇફેક્ટ માર્કેટને પડી રહી છે એ હાવી રહેશે? કઈ રીતના માર્કેટના તમે આગળ ચાલને જોઈ રહ્યા છો? જી, જેમ તમે કીધું એમ આઈ થિંક યુ નો મિક્સ ઓફ સ્ટ્રોંગ ડોમેસ્ટિક ફંડામેન્ટલ્સ અને થોડા વીક ગ્લોબલ ક્યુઝ છે, એના કારણે આપણે યુ નો માર્કેટમાં વોલેટિલિટી જોઈ રહ્યા છે અને કદાચ આવતા સમયમાં થોડું વધારે બી જોવા મળે આપણને. યુ નો બે વસ્તુ અમને લાગે છે કે માર્કેટ માટે અહીંયાથી ચેન્જ થઈ રહી છે હવે આ વર્ષથી, કે છેલ્લા બે વર્ષમાં આપણે ખૂબ જ સ્ટ્રોંગ ડોમેસ્ટિક અર્નિંગ્સ ગ્રોથ જોઈ હતી જેના કારણે આપણે માર્કેટમાં આટલું વધારો જોયો. એમને લાગે છે આ વર્ષથી હવે એ અર્નિંગ્સ ગ્રોથ નોર્મલાઇઝ થાય છે, અહીંયાથી એ 12-15% અર્નિંગ્સ ગ્રોથ આવશે જે છેલ્લા બે વર્ષમાં 18-20% વધારે હતું. તો એક એ નોર્મલ થોડું રિસેટ થશે ઇન્વેસ્ટર એક્સપેક્ટેશન યા રિટર્ન એક્સપેક્ટેશનના પ્રમાણે, કે જે આપણા વેલ્યુએશન આજે ઓલરેડી અબાવ એવરેજ છે ત્યાં હવે અર્નિંગ્સ ગ્રોથ નોર્મલાઇઝ થાય છે. તો બેસ્ટ કેસ આપણું જે રિટર્ન એક્સપેક્ટેશન છે એ બી સોર્ટ ઓફ નોર્મલાઇઝ થવું જોઈએ. અને સેકન્ડ છે કે ગ્લોબલ ઇકોનોમીઝમાં આપણે આજે યુ નો સ્લોડાઉનની વાત કરીએ છીએ, રેટ કટની અપેક્ષા છે, તો એને ચાલતે યુ નો એનો જે ઇમ્પેક્ટ છે એ બી માર્કેટ પર થોડું સેન્ટિમેન્ટલી ઇમ્પેક્ટ કરશે. અગર આપણે મોટા ગ્લોબલ ડેવલપ્ડ કન્ટ્રીઝમાં થોડું રિસેશન જેવી હાલતો જોઈ છે તો કદાચ આગળ જઈને માર્કેટમાં થોડું દબાણ બી આવી શકે. સાથે જે અત્યારના આપણે માર્કેટની સિચ્યુએશન જોઈ રહ્યા છીએ અને જે આપણે અર્નિંગ સિઝન જોઈ, યુનો એક થોડીક સબડ્યુડ આ વખતે જોઈ, કઈ રીતના તમે આગળ ચાલી રહ્યા છો? શું આ એક વન ક્વાર્ટર બેઝડ ફિનોમિનન હતી કે આગળ જતાં જે રીતના આપણે યુનો ગ્રોથ સ્ટોરી જોઈ રહ્યા છે, જે કંપનીઝની આપણે જે ઓર્ડર બુક્સ જોઈ રહ્યા છે હજી બી યુનો અપ ટ્રેન્ડ પર છે, તો કઈ રીતના જોઈને તમે ચાલી રહ્યા છો એઝ અને કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો એ સેક્ટર્સમાં? તો જે મેં કહ્યું, આઈ થિંક ઘણા બધા ફેક્ટર્સ છે જે આ વર્ષે અર્નિંગ્સને ઇમ્પેક્ટ કરશે. એક એ કે છેલ્લા બે વર્ષમાં આપણે બહુ જ સ્ટ્રોંગ અર્નિંગ્સ ગ્રોથ જોઈ છે, તો એના કારણે એક બેસ કાફી સ્ટ્રોંગ છે, એના ઉપર આપણે ગ્રોથ બતાવવાની છે. સેકન્ડ કે બે મોટા ડોમેસ્ટિક ફેક્ટર્સ હતા આ વખતે જેના કારણે થોડી અર્નિંગ સ્લોડાઉન આવી, કે આપણે પહેલા એ જોયું કે ખૂબ જ હાર્શ સમર હતી જેના કારણે લોકો બહાર ઓછા નીકળ્યા, તો ધેરફોર આપણે કન્ઝ્યુમર સાઇડ પર ઘણી બધી કંપનીઝમાં ઇમ્પેક્ટ જોયું કે જ્યાં સેલ્સમાં થોડી વીકનેસ હતી. ઓન ધી અધર હેન્ડ, બીકોઝ ઇલેક્શન્સ હતું તો ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ બી થોડું સ્લોડાઉન હતું, તો કેપેક્સ સાયકલ સાઇડ બી આપણે જોયું કે થોડા નંબર્સ થોડા સોફ્ટ હતા. આઈ થિંક આ બંને ફેક્ટરને કારણે ક્વાર્ટર વનની અર્નિંગ્સ જે છે ખૂબ જ ઓછી આવી છે, ખૂબ જ સબડ્યુડ હતી. પણ અહીંયાથી ચાલતા અમને લાગે છે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે, પણ જે ગ્રોથ રેટ આપણે છેલ્લા બે વર્ષમાં જોઈ છે એ આપણને જોવા નહીં મળે. એનું કારણ છે કે છેલ્લા બે વર્ષમાં બે મોટા ફેક્ટર હતા. પહેલા યુ નો FY23માં આપણા પાસે કોવિડનું ખરાબ બેસ હતું FY22નું, જેના ઉપર ખૂબ જ સારી રેવન્યુ ગ્રોથ આવી, અને FY24માં બીકોઝ કોમોડિટીઝ બહુ જ શાર્પલી કરેક્ટ થયા તો આપણી ટોપલાઈન ગ્રોથ એટલી સ્ટ્રોંગ નથી, પણ માર્જિન એક્સપાન્શન કાફી સારું આવ્યું કોર્પોરેટ્સમાં અને એના કારણે બોટમ લાઈન ગ્રોથ સ્ટ્રોંગ હતી. હવે એ બંને ફેક્ટર્સ અહીંયાથી યુ નો એ બંને ફેક્ટર્સ પ્લે નહીં કરે, અને ધેરફોર અમને લાગે છે કે હવે અર્નિંગ ગ્રોથ નોર્મલાઇઝ થશે. પહેલા ક્વાર્ટરમાં આપણે કદાચ 4-5% અર્નિંગ્સ ગ્રોથ જોઈ છે, આખા વર્ષમાં અમને લાગે છે કે 12-15% અર્નિંગ્સ ગ્રોથ આવશે. સો અહીંયાથી ઇમ્પ્રુવ થશે, બટ કમ્પેર ટુ લાસ્ટ 2 યર્સ થોડી ઓછી રહેશે. અહીંયાથી ઇમ્પ્રુવ થશે પણ કમ્પેર ટુ લાસ્ટ 2 યર્સ થોડી ઓછી રહેશે. સો આ સિનારીઓ જોતા હવે તમે કઈ રીતના નિવેશ અત્યારના કરી રહ્યા છો? કઈ રીતના આપણો પોર્ટફોલિયો રાખવો જોઈએ? કારણ કે વેલ્યુએશન વાઇઝ પણ આપણે જોવું પડશે, અર્નિંગ ટ્રેજેક્ટરી વાઇઝ પણ આપણે જોવું પડશે, ડિમાન્ડ કઈ રીતના છે એ પણ જોવી પડશે. તો કઈ રીતના તમે અત્યારના નિવેશ કરી રહ્યા છો? તો અમને લાગે છે કે યુ નો આ લેવલ પર થોડું પોર્ટફોલિયો પ્રોટેક્શન હોવું જરૂરી છે. તો એઝ એસેટ એલોકેશન અમને લાગે કે યુ નો ડેટ યા ફિક્સ્ડ ઇન્કમ એઝ અ કેટેગરીમાં થોડું નિવેશ કરવું જોઈએ આ લેવલ્સ પર, એસ્પેશિયલી અગર રેટ કટની અપેક્ષાઓ છે તો આ કેટેગરી ટિપિકલી બહુ સારું કરે જ્યારે રેટ કટ્સ આવે, તો થોડું ફિક્સ્ડ ઇન્કમ તરફ એલોકેશન કરવું જોઈએ. થોડું અમે સજેસ્ટ કરીએ છીએ કે યુ નો કેપિટલ પ્રોટેક્શન ઓરિએન્ટેડ જે સ્ટ્રેટેજીઝ હોય, જેમ કે બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે, મલ્ટી એસેટ ફંડ્સ છે,
એવી કેટેગરીઝ તરફ બી થોડું નિવેશ કરવું જોઈએ કે કદાચ જો ગ્લોબલી રિસેશનરી સિનારિયો આવે ને બજારને એક ઝટકો લાગે તો આપણા પોર્ટફોલિયોમાં થોડું ડાઉનસાઇડ પ્રોટેક્શન આ બધી સ્કીમ્સ થ્રુ આવી શકે. વિધિન ઇક્વિટીઝ અમને લાગે કે આપણે ત્યારના જે વેલ્યુએશન જોઈએ તો અમને લાગે છે કે મિડ કેપનું વેલ્યુએશન સૌથી આગળ છે અને લાર્જ કેપ અત્યારે સૌથી સસ્તું લાગે છે. તો અમને લાગે છે લાર્જ કેપ ફોલોડ બાય સ્મોલ કેપ ફોલોડ બાય મિડ કેપ એ અમારી સ્ટ્રેટેજી છે. જે અમારા ડાયવર્સિફાઈડ ફંડ્સ છે ત્યાં અમે લાર્જ કેપ તરફ એલોકેશન્સ વધારે રાખ્યા છે બીકોઝ આ સેગમેન્ટની અર્નિંગ્સ ગ્રોથ હવે બાકી બંને સેગમેન્ટની આસપાસ છે અને એના વેલ્યુએશન્સ બંને સેગમેન્ટથી ખાસા એવા નીચે છે. તો અમને અત્યારે લાર્જ કેપ્સ કાફી અટ્રેક્ટિવ લાગે છે. જે તો પેલું ઓલ્ડ ઇઝ ગોલ્ડ એના એ ફિનોમિના છે, અહીં અત્યારના કામ કરી રહી છે. જે આપણે પહેલાં જે રીતે નિવેશ કરતા હતા એ જ અત્યારના આપણે ફ્લેવર જોઈ રહ્યા છીએ, બિકોઝ વેલ્યુએશન સારા છે ને. આવો મોકો કોઈક વખત જ મળતો હોય છે. તો તેજભાઈ, લાર્જ કેપમાં કઈ કેટેગરીઝ તમને ગમશે, કયા સેક્ટર તમને ગમશે? બિકોઝ અહીંયા જો આપણે નિવેશ લાંબા સમય માટે કરીએ છીએ, આપણે જોયું છે કે ગેઇન્સ ઓલવેઝ થતા હોય છે. તો કોઈ એવા પર્ટિક્યુલર તમે વર્ટિકલ્સ અહીંયા આઈડેન્ટિફાય કર્યા છે, સેક્ટર્સ આઈડેન્ટિફાય કર્યા છે? સો અત્યાર સુધી અમારું કેવું હતું કે આપણે ઇકોનોમીના જે સાયક્લિકલ સેક્ટર્સ છે એ તરફ વધારે ધ્યાન કરવી જોઈએ. તો ઇન્ફ્રા, કેપિટલ ગુડ્સ, રિયલ એસ્ટેટ, સિમેન્ટ, આવા બધા સેક્ટર્સમાં કરવું જોઈએ. અહીંયાથી અમને લાગે છે કે બંને સાયક્લિકલ અને સ્ટ્રક્ચરલ સેક્ટર્સનું બેલેન્સ હોવું જોઈએ. તો અમને એક સાઇડ પર વાયલે ઇન્ફ્રા સ્ટોરી યા મેન્યુફેક્ચરિંગ જે સ્ટોરી છે ઇન્ડિયાની એ ગમે છે, રિયલ એસ્ટેટ સાયકલ બી ગમે છે. ઓન ધી અધર હેન્ડ અમને લાગે છે કે કન્ઝમ્પશન, ફાર્મા, આ બધા સેક્ટર્સ છે ત્યાં વેલ્યુએશન કાફી અટ્રેક્ટિવ છે અને અર્નિંગ્સ ટ્રેજેક્ટરી હવે ચેન્જ થાય છે. છેલ્લા 1-2 વર્ષમાં અમે કન્ઝમ્પશન જેવું સેક્ટર ઘણું ખાસું અવોઇડ કરેલું અમારા ફંડ્સમાં, બટ અમને લાગે છે કે હવે ટાઈમ આવ્યો છે કે આપણે આ સેક્ટર તરફ બી ધ્યાન કરીએ. એસ્પેશિયલી અગર આપણે રૂરલ રિકવરીની એક અપેક્ષા રાખીએ છીએ તો જે લોઅર એન્ડ માસ કન્ઝમ્પશન સ્ટોરીઝ છે એવા સેગમેન્ટ્સમાં જવું હવે અમને કાફી આકર્ષિત લાગે છે. એટલે અમને લાગે છે કે હવે બેલેન્સ પોર્ટફોલિયો હોવો જોઈએ. એક સાઈડ પર થોડા સાયક્લિકલ પ્લેસ છે અને એક સાઈડ પર થોડા સ્ટ્રક્ચરલ પ્લેસ છે. ફાર્મા, કન્ઝમ્પશન જેવા સ્ટ્રક્ચરલ પ્લેસ બી અમને ગમે છે. બેન્કિંગ એઝ અ સેક્ટર અમને ખૂબ જ ગમે છે, છેલ્લા 3 વર્ષથી ગમે છે. થોડું પરફોર્મન્સ પાછી રહ્યું છે આ સેક્ટરનું, બટ અમને લાગે છે કે વેલ્યુએશન હજી બી ખૂબ અટ્રેક્ટિવ છે આ સેક્ટર. જી, એ કયા આપણે સેક્ટર રોટેશનની ફિનોમિનાની પર તમે વાત કરી, કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કયા આઉટપ્લે કરી શકે છે, કયા ફ્રન્ટ પ્લે કરી શકે છે અને ક્યાં તમને રીરેટિંગની શક્યતા દેખાઈ રહી છે અને એના આધારે તમે કઈ રીતના નિવેશ કરી રહ્યા છો? જી, જેમ મેં કહ્યું એમ કે આઈ થિંક જે છેલ્લા 2 વર્ષના જે સેક્ટર્સ હતા જે ખૂબ જ લીડિંગ સેક્ટર્સ હતા, આપણે કેપિટલ ગુડ્સ છે, ડિફેન્સ છે, ટુ સમ એક્સટેન્ટ રિયલ એસ્ટેટ છે. તો અમને લાગે છે કે અહીંયાથી એટલીસ્ટ અમારા પોર્ટફોલિયોમાં અમે અહીંયા બધે થોડું પ્રોફિટ બુક કર્યું છે અને જે લગાડ સેક્ટર્સ રહ્યા છે જેમ કે કન્ઝમ્પશન છે, ટુ સમ એક્સટેન્ટ ફાર્મા છે, થોડું કેમિકલ્સ છે, આવા સેક્ટર્સ તરફ અમે થોડું નિવેશ કર્યું છે. તો અમને લાગે છે કે જરા સેક્ટર રોટેશન સાયકલ જો ચાલી તો આ જે લગાડ સેક્ટર્સ છે એ બી અહીંયાથી ખૂબ સારું કરશે. અહીંયા એક માઇક્રો પર્સપેક્ટિવ બી સારો બની રહ્યો છે કે ઇન્ફ્લેશન કુલ ઓફ થઈ રહ્યું છે, રૂરલ રિકવરીની વાતો ચાલી રહી છે. અગર ગવર્મેન્ટ સ્પેન્ડિંગ પાછું આવશે તો એ જે બોટમ ઓફ ધ પિરામિડમાં પર્કોલેટ થશે તો એના કારણે કન્ઝમ્પશનને બી એક બૂમ મળશે. છેલ્લા 2 વર્ષમાં આપણે જોયું કે ખાલી એક અર્બન કન્ઝમ્પશન જે હતું એ ઓવરઓલ કન્ઝમ્પશનને ડ્રાઈવ કરતું હતું. આ બહુ નાનું પર્સન્ટેજ છે ઓવરઓલ પોપ્યુલેશનનું. હવે અમને લાગે છે કે જે માસ કન્ઝમ્પશન છે એ અહીંયાથી થોડું સારું કરવું જોઈએ અને ધેરફોર હવે ફોકસ એ તરફ અમે થોડું કરી રહ્યા છીએ. અને અપકમિંગ ફેસ્ટિવિટી, ફેસ્ટિવ સિઝન અને વેડિંગ સિઝન કેટલું અપલિફ્ટ કરી શકે છે કન્ઝમ્પશનને, અને એના આધારે તમે કઈ રીતના કોઈ ચેન્જીસ કરી રહ્યા છો? ના, ટુ બી ઓનેસ્ટ એટલું નિયર ટર્મ વ્યૂ નથી, અત્યારે એ ક્લેરિટી નથી કે આ કમિંગ ફેસ્ટિવ સિઝન કેવી રહેશે. અત્યારે ડેટા પોઈન્ટ્સ મિક્સ છે, થોડી સેગમેન્ટ સારું કરે છે બટ ઓટો જેવી સેગમેન્ટમાં આપણે જોયું છે કે ઇન્વેન્ટરી ઓલરેડી થોડી પાઇલ ઓન થઈ રહી છે. તો એટલે સિગ્નલ્સ મિક્સ છે, પણ અમારો વ્યૂ અહીંયાથી 2-3 વર્ષનો વ્યૂ છે કે નેક્સ્ટ 2-3 વર્ષમાં અમને લાગે છે કે આ સેગમેન્ટમાં એક સારી રિકવરી આવશે. એના ચાલતે આપણને અર્નિંગ્સ ગ્રોથમાં રિકવરી જોવા મળશે અને એના પાછળ વેલ્યુએશન મલ્ટિપલ બી રીરેટિંગ થશે. તો ફ્રોમ અ 2-3 યર પર્સપેક્ટિવ અમને લાગે છે કે આ સેક્ટર કાફી કાફી અટ્રેક્ટિવ છે રિટર્ન પર્સપેક્ટિવ.
તમે ઓટોને મેન્શન કર્યું ને, એમાંથી યાદ આવ્યું કે આજે જ આપણે અર્લી ઓન ફાડાના નંબર્સ આવતા જોયા છે. થોડા ડિસપોઇન્ટિંગ નંબર્સ છે. ઓફકોર્સ ટુ વ્હીલર્સમાં આપણે એક સારું એવું મોમેન્ટમ જોઈ રહ્યા છીએ. ફોર વ્હીલર્સ હોય કે બીજા આપણે પેસેન્જર વ્હીકલ્સ હોય કે કમર્શિયલ વ્હીકલ્સની તો આપણે હમણાં વાત નહીં કરીએ, કારણ કે ત્યાં તો આપણે ઘણા વખતથી એક ડાઉનફોલ જોઈ રહ્યા છે. કઈ રીતના તમે ઓટો એઝ અ સેક્ટરને જોઈ રહ્યા છો? શું અહીંયા કોઈ ડિમાન્ડ પિકઅપની તમે ચાન્સીસ જોઈ રહ્યા છો? કારણ કે આ ઓટો સેક્ટર ઘણું ચાલ્યું છે આફ્ટર કોવિડ, ડ્યુરિંગ કોવિડમાં આપણે જોયું હતું. આ અહીંયા જો તમે નિવેશ કરશો તો કઈ રીતના નિવેશ કરશો કે ઓટો એન્સિલરી પર તમે વધારે ભાર આપશો, અને વેલ્યુએશન વાઇઝ આ સેગમેન્ટ કેવું લાગે તમને? તો જેમ મેં કહ્યું, આઈ થિંક જે કન્ઝમ્પશનનું ટેક્સચર છે એ ચેન્જ થઈ રહ્યું છે. છેલ્લા 2 વર્ષમાં જે છે અર્બન કન્ઝમ્પશન કાફી સ્ટ્રોંગ હતું, એ આપણે ઓટો સેક્ટરમાં બહુ સારી રીતે રિફ્લેક્ટ થયું કે તમારું યુ નો બાઇક અને લોઅર એન્ડ કાર સેલ્સ થોડા વીક હતા, પણ એસયુવી સેલ્સ બહુ સ્ટ્રોંગ હતા. હવે રિવર્સ થઈ રહ્યું છે કે હાયર એન્ડ સેલ્સ જે છે થોડા વીક થઈ રહ્યા છે, તો ઓવરઓલ પેસેન્જર કાર સેગમેન્ટ થોડું વીક થઈ રહ્યું છે, બેરેસ ટુ વ્હીલર સેગમેન્ટ ઇમ્પ્રુવ થઈ રહ્યું છે. તો એ બી એક દર્શાવે છે કે બોટમ ઓફ ધ પિરામિડિયા જે માસ કન્ઝમ્પશન છે એ થોડું ઇકોનોમીમાં ઇમ્પ્રુવ થઈ રહ્યું છે. તમને લાગે છે કે આ એક થીમ છે જે નેક્સ્ટ 2-3 વર્ષ ચાલવી જોઈએ અહીંયાથી? એને રમવા માટે અમને ઓટો ઓઈએમ્સ કરતા એન્સિલરીઝ વધારે ગમે છે, બીકોઝ યુ નો ઓઈએમ્સમાં ટેકનોલોજી રિસ્ક છે કે ઈવી કરવું કે નથી કરવું, યુ નો પ્રીમિયમ બાઇક્સ કરવી છે યા લો એન્ડ બાઇક્સ કરવી છે. એન્સિલરીઝ જે આ બધા સેગમેન્ટ્સને એક સાથે સર્વિસ કરે છે, જ્યાં ગ્રોથ રિઝનેબલ છે, આરઓસીઝ ખૂબ સારી છે, બેલેન્સ શીટ્સ ક્લીન છે, તમને લાગે છે કે એન્સિલરીઝ એક વધારે સારો વે છે આ સેક્ટરને પ્લે કરવા માટે? તો ઓવરઓલ આ સેક્ટર અમને એકચ્યુઅલી ઓટો એન્સિલરીઝ થ્રુ પ્લે કરીએ છીએ રાધર દેન ઓઈએમ્સ. પણ જેમ મેં કહ્યું કે અહીંયા હવે થોડું ટેક્સચર ઓફ કન્ઝમ્પશન હવે જરા ચેન્જ થઈ રહ્યું છે. કમિંગ બેક ટુ બેન્કિંગ સેક્ટર, અહીંયા પણ આપણે એક ટેક્સચર ચેન્જ જોઈ રહ્યા છીએ. જે પીએસયુઝની રેલી ચાલી હતી, હવે પ્રાઇવેટ બેંક તરફ આપણે વધારે વળી રહ્યા છીએ, મે બી બીકોઝ ઓફ ધ વેલ્યુએશન એન્ડ ધ સર્વિસીસ ધે પ્રોવાઈડ. અને એનાથી ફર્ધર આપણે જો જોઈએ તો નોન ફાઇનાન્સ, નોન બેંક, સ્મોલ ફાઇનાન્સ બેંક્સ અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ પર પણ આપણે નજર રાખી રહ્યા છીએ. અહીંયા પણ આપણે ખાસું એવું ટેક્સચર ચેન્જ થતા જોઈ રહ્યા છીએ. હવે જે પેલી અનસિક્યોર્ડ લોનથી હવે એ લોકો સિક્યોર્ડ લોન તરફ પણ જતા આપણે જોઈ રહ્યા છીએ, અને રિમોટ એરિયાઝમાં એ લોકોનો દબદબો પણ વધારે છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કઈ રીતના બેન્કિંગ અને બીએફએસઆઈ સેગમેન્ટમાં જો તમારે નિવેશ કરવું હોય તો કયા પ્રપોર્શનમાં તમે કયા ફિલ્ડમાં નિવેશ કરશો? જી, યુ નો પીએસયુ બેંક્સની આપણે વાત કરીએ તો યુ નો ટિપિકલી એક રિકવરી પ્લે હોય છે, કે જ્યાં આપણે યુ નો એક રીરેટિંગ પ્લે કરીએ જ્યારે સેક્ટર એક ડાઉન સાયકલથી બહાર આવતું હોય, બીકોઝ અહીંયા અર્નિંગ્સ રિકવરી કાફી સ્ટ્રોંગ હોય, તો એક રીરેટિંગ રિકવરી પ્લે છે જે આઈ થિંક અમારા હિસાબે હવે થઈ રહ્યું છે. અહીંયાથી જે જે હવે સેક્ટર નોર્મલાઇઝ થઈ રહ્યું છે, તો આપણું ક્રેડિટ જે કોસ્ટ છે એ બી નોર્મલાઇઝ થશે, કે પાછા નવા એનપીએસ બનશે, એક નવી સાયકલ ચાલુ થશે. અને નોર્મલી આપણે જોયું છે કે જ્યારે ક્રેડિટ કોસ્ટની યા એનપીએની સાયકલ ચાલુ થાય, તો નોર્મલી જે સારા ક્વોલિટી પ્રાઇવેટ બેંક્સ છે એ સારું કરે છે કમ્પેર્ડ ટુ પીએસયુ બેંક્સ, બીકોઝ ઓફ બેટર અંડર રાઇટિંગ સ્ટાન્ડર્ડ્સ અને યુ નો બેટર બિઝનેસ મોડલ. તો એટલે અમને લાગે છે કે હવે આ પ્રાઇવેટ બેંક્સ તરફ ધ્યાન કરવાની જરૂર છે. વેલ્યુએશન અહીંયા હજી બી ઓવરઓલ સેક્ટર, આખા સેક્ટરના વેલ્યુએશન રિઝનેબલ છે. એક સમય પર બહુ મોટો ગેપ હતો બિટવીન પીએસયુ બેંક્સ અને પ્રાઇવેટ બેંક્સ, જે હવે આઈ થિંક અમને લાગે છે નોર્મલાઇઝ થઈ ગયો છે. બધા જ પોતપોતાના લોંગ ટર્મ એવરેજની આસપાસ યા પોતાના આરઓએ આરઓઈ પ્રમાણે જે વેલ્યુએશન હોવા જોઈએ એની આસપાસ આવી ગયા છે. સો ધેરફોર બહુ રીરેટિંગનો અહીંયાથી સ્કોપ નથી, પણ અહીંયાથી સ્ટ્રક્ચરલ જે બેન્કિંગની સ્ટોરી છે એ પ્લે આઉટ કરશે, અને એમાં અમને લાગે છે કે પ્રાઇવેટ બેંક્સ આઉટશાઇન કરશે. ઓબ્વિયસલી જ્યારે આપણે યુ નો એક રેટ હાઈક સાયકલ જોઈ હતી, તો આપણે જોયેલું કે બધા બેંક્સની માર્જિન્સ ખૂબ વધેલી, કેમ કે યુ નો તમારા ડિપોઝિટ રીપ્રાઇઝિંગને ટાઈમ લાગે, બટ તમારું લોન્સ ફટાફટ રીપ્રાઇઝ થાય. તો હવે જ્યારે અગર રેટ કટ સાયકલ આવશે તો એ થોડું રિવર્સ બી થશે, તો એના કારણે કદાચ બેંક્સમાં આપણને થોડું પ્રેશર જોવા મળે. એનબીએફસીઝ યા સ્મોલ ફાઇનાન્સ બેંક્સ જ્યાં લોન બુક્સ થોડી વધારે ફિક્સ રેટ હોય, ત્યાં એ ઇમ્પેક્ટ ઓછું જોવા મળશે. સો ધેરફોર એ સેગમેન્ટ રિલેટિવલી થોડું બેટર કરવું જોઈએ. આઈ થિંક થોડું બેકસીટ પર આવી ગયું તો આ સેગમેન્ટ છેલ્લા 1-1.5 વર્ષમાં, પણ અહીંયાથી અમને લાગે છે એ સેગમેન્ટ બી સારું કરશે. તો ફાઇનાન્શિયલ સર્વિસીસ એઝ અ સેક્ટર અમને લાગે છે કે હવે યુ નો ઘણા બધા પોકેટ્સ છે આ સેગમેન્ટમાં જે સારા છે. આપણે ઇન્સ્યોરન્સ વાત કરીએ, લાઈફ અને જનરલ બંને અટ્રેક્ટિવ છે. એનબીએફસી સિલેક્ટિવલી સારા લાગે છે, અને બેંક્સમાં પ્રાઇવેટ બેંક્સ બી સારા લાગે છે. તો અક્રોસ ધ બોર્ડ અમને ખાસું એવું સારું લાગે છે આ ફાઇનાન્શિયલ સર્વિસીસ એઝ અ સેક્ટર.
તમે ફાર્મા એઝ અ સેક્ટરને મેન્શન કર્યું, કઈ રીતના તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો? શું તમને ડાયગ્નોસ્ટિક કંપનીઝ તરફ કે હેલ્થ કેર પર તમે નજર રાખી રહ્યા છો, એપીઆઈ પર નજર રાખી રહ્યા છો? કારણ કે અહીંયા પણ એક અપમૂવ આપણે સારો એવો જોઈ રહ્યા છીએ, ને રિયલ સેન્સમાં અત્યારના ડિફેન્સિવ સેક્ટર તરીકે કામકાજ કરી રહ્યું છે. અહીંયા કઈ તમે સ્ટ્રેટેજી વાપરી રહ્યા છો? સો અહીંયા અમને બે સેગમેન્ટ ગમે છે. એક એવી લાર્જ ફાર્મા કંપનીઝ જે દવાઓ એક્સપોર્ટ કરે છે, બીકોઝ અત્યાર સુધી શું હતું, એમના એપીઆઈ પ્રાઇસીસ ખૂબ વધી ગયેલા અને યુએસમાં જે પ્રાઇસ કટ્સ છે ખૂબ શાર્પ થઈ રહેલા, તો તમારું રિયલાઇઝેશન ઓછું હતું અને કોસ્ટ વધી રહ્યા હતા, તો માર્જિન પર ખાસું પ્રેશર હતું. છેલ્લા 6-8 મહિનામાં સિનારિયો ચેન્જ થાય છે, કોસ્ટ પ્રેશર હવે નીચે આવવા લાગ્યા છે, બીકોઝ સ્પેશિયલી આફ્ટર ચાઇના રિઓપનિંગ એપીઆઈ પ્રાઇસીસ ખાસા નીચે આવ્યા છે, તો આ લોકોને કોસ્ટમાં રાહત મળી છે. સામે યુએસમાં જે રિયલાઇઝેશન કટ હતા યા દવાના ભાવ જે કપાઈ રહ્યા હતા એ બી હવે ઓછા થઈ ગયા છે, તો રિયલાઇઝેશન સ્ટેબલ થઈ રહ્યું છે, કોસ્ટ ઘટી રહ્યું છે, પ્રોફિટેબિલિટી ઇમ્પ્રૂવ થઈ રહી છે. તો એના ચાલતે અમને આ લાર્જ ફાર્મા કંપનીઝ ગમે છે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે. ઓલરેડી આપણે એક રાઉન્ડ ઓફ રી રેટિંગ અહીંયા જોઈ છે, પણ અમને લાગે છે કે અહીંયાની અર્નિંગ ટ્રેજેક્ટરી ખૂબ સ્ટ્રોંગ રહેશે અને કદાચ આપણને અર્નિંગ સરપ્રાઇઝીસ જોવા મળશે, જેના કારણે એ રી રેટિંગ જે છે ચાલ્યા કરશે. સો એક એ સેગમેન્ટ ગમે છે. સેકન્ડ, અમને વિધિન હેલ્થ કેર અમને જે ગમે છે એ ડાયગ્નોસ્ટિક સ્પેસ છે, કે જ્યાં છેલ્લા 1.5 વર્ષમાં 2-3 વસ્તુ થઈ કે કોવિડમાં એક એક્સ્ટ્રાઓર્ડનરીલી હાઈ રેવન્યુ બેઝ થઈ ગયેલો, અને એના પછી જે આ ઓનલાઈન પ્લેયર્સ યા ડિજિટલ પ્લેયર્સથી એક બહુ જ વધારે પ્રાઇસ કોમ્પિટિશન ચાલી રહ્યો છે, તો જેના કારણે આપણે રેવન્યુ અને પ્રોફિટ બંનેમાં ખાસો એવો ઘટાડો જોયો. એ હવે અમને લાગે છે નોર્મલાઇઝ થઈ રહ્યું છે આફ્ટર જે લિક્વિડિટી ટાઇટનેસ છે પ્રાઇવેટ સેક્ટર યા પીઈ ફંડિંગની, એના કારણે આપણે જોયા કે ડિજિટલ પ્લેયર બી થોડા હવે રેશનલ થઈ ગયા છે, તો પ્રાઇઝિંગ પ્રેશર ચાલ્યું ગયું છે, અને જે હાઈ બેસનું ઇમ્પેક્ટ હતું એ બી હવે આપણા પાછળ છે. તો અહીંયાથી અમને લાગે છે કે ગ્રોથ નોર્મલાઇઝ થઈ જશે, આ સેક્ટર પાછું 15-18% ગ્રોથ પર ચાલ્યા જશે, પ્રોફિટ માર્જિન નોર્મલ યા સ્ટેડી રહેશે, અને વેલ્યુએશન નિયર લોંગ ટર્મ એવરેજ છે, તો આ સેક્ટર આ સેગમેન્ટ બી સારું કરશે. ધીસ વે ઓફકોર્સ તમે ફંડ હાઉસ ચલાવો છો, કઈ રીતના હવે ઘણા બધા નિવેશકો મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જ રોકાણ કરતા હોય છે, ને તમે બિગિનિંગ ઓફ ધ શોમાં જ કહ્યું કે હવે ડેટ અને ફિક્સ્ડ ઇન્કમ તરફ પણ આપણે જોવું પડશે, એક મિક્સ પોર્ટફોલિયો રાખવો પડશે. થોડું મે બી આપણે એસેટ ક્લાસ એલોકેશન તો ઓલવેઝ આપણે કરવાની આપણે ભલામણ કરતા જોઈએ છે, અને ફર્સ્ટ તમે કહ્યું કે તમે લાર્જ કેપ, સ્મોલ કેપ અને પછી મિડ કેપ પર ધ્યાન રાખશો. અહીંયા તમે શું બેલેન્સ ફંડ્સની વધારે તમે રેકમેન્ડેશન કરી રહ્યા છો? સેક્ટોરિયલ ફંડ્સ માટે કેટલી જગ્યા છે, અને કઈ રીતના ફંડ જો આપણે સિલેક્ટ કરવા હોય તો કયા ફંડ સિલેક્શનની તમે સલાહ આપશો, કઈ કેટેગરીઝ આપશો? સો ઓવરઓલ પોર્ટફોલિયો પર્સ્પેક્ટિવથી અમારું કેવું એ છે કે છેલ્લા 2 વર્ષ આપણું ફોકસ રિટર્ન ઉપર હતું, કે રિટર્ન કેવી રીતે મેનેજ કરવા અને રિટર્ન કેવી રીતે ઇમ્પ્રૂવ કરવા. આઈ થિંક અહીંયાથી આવનારા સમયમાં ફોકસ રિસ્ક મેનેજમેન્ટ પર હોવું જોઈએ, કે આપણે હવે અહીંયાથી પોર્ટફોલિયો રિસ્ક કેવી રીતે મેનેજ કરીએ, અને 2-3 અલગ રીતે આપણે રિસ્ક મેનેજ કરી શકીએ, લાર્જલી પોર્ટફોલિયો એલોકેશન થ્રુ. તો જેમ આપણે પહેલા ચર્ચા કરી કે થોડું ફિક્સ્ડ ઇન્કમ તરફ બી વધારે એલોકેશન કરવું જોઈએ, ઇક્વિટીઝ અગર આટલું સારું કર્યું છે તો કદાચ આપણું ફિક્સ્ડ ઇન્કમનું એલોકેશન ઇન ધ પોર્ટફોલિયો ઘટી ગયું હશે, તો કદાચ થોડું એ તરફ એલોકેશન કરવું વધારે જોઈએ. થોડી કેપિટલ પ્રોટેક્શન ઓરિએન્ટેડ જે સ્કીમ્સ હોય, બેલેન્સ એડવાન્ટેજ છે, હાઇબ્રિડ છે, મલ્ટી એસેટ સ્કીમ્સ છે, આવી સ્કીમ્સમાં બી થોડું રોકાણ કરવું જોઈએ, તમને થોડું ડાઉનસાઇડ પ્રોટેક્શન આપશે યા થોડું ઓછું કરેક્ટ થશે માર્કેટ કરતા, ઇન કેસ માર્કેટમાં કંઈ પ્રેશર આવે તો. અને થર્ડ છે કે વિધિન ધ માર્કેટ આપણે જે સેગમેન્ટ્સ બહુ જ ચાલી છે ત્યાંથી કદાચ થોડી અંડર પરફોર્મિંગ સેગમેન્ટમાં જઈએ, તો એમાં સૌથી પહેલા લાર્જ કેપ છે, કે અમે લાર્જ કેપ્સે ખાસું અંડર પરફોર્મ કર્યું છે છેલ્લા 2-3 વર્ષમાં, અને વેલ્યુએશન અને અર્નિંગ્સ અહીંયાથી અટ્રેક્ટિવ લાગે છે, તો ધેરફોર થોડું લાર્જ કેપ તરફ વધારે ટિલ્ટ કરવું જોઈએ કમ્પેર ટુ મિડ એન્ડ સ્મોલ કેપ, એસ્પેશિયલી મિડ કેપ, જે અમને લાગે છે કે વેલ્યુએશન ખૂબ જ આગળ ચાલી રહ્યા છે અત્યારે કમ્પેર ટુ હિસ્ટ્રી. અને લાસ્ટ બીટ છે કે વિધિન લાર્જ કેપ યા વિધિન સેક્ટર્સ બી આપણે જેમ મેં કહ્યું એમ કે જે સેક્ટર્સ કદાચ છેલ્લા 2-3 વર્ષમાં બહુ જ સારું કર્યું છે એ હવે કદાચ થોડા હીટેડ અપ છે, તો ત્યાંથી થોડા સ્લાઇટલી અંડર પરફોર્મિંગ સેક્ટર્સમાં શિફ્ટ કરી શકીએ. સો એટ મલ્ટિપલ લેવલ્સ આપણે આવી રીતે પોર્ટફોલિયોમાં રિસ્ક મેનેજ કરી શકીએ, થોડું પોર્ટફોલિયોને મલ્ટિપલ લેવલ્સ પર રોટેટ કરી શકીએ. લાર્જ કેપ ઓરિએન્ટેડ સ્કીમ્સ અમને અત્યારે વધારે ગમે છે કમ્પેર્ડ ટુ પ્યોર મિડ કેપ યા પ્યોર સ્મોલ કેપ સ્કીમ્સ. સો લાર્જ કેપ છે, લાર્જ એન્ડ મલ્ટી કેપ છે, ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ, આવી બધી સ્કીમ્સ અમને અત્યારે લાગે છે કે બેટર છે, બીકોઝ અહીંયા તમને એક લાર્જ કેપનું ખાસું એવું સારું એક્સપોઝર મળે છે આવી સ્કીમ્સ થ્રુ, રાધર દેન પ્યોર મિડ કેપ પ્યોર સ્મોલ કેપ સ્કીમ્સ. સેક્ટર ફંડ્સ અમને લાગે નોર્મલી
ડિપેન્ડિંગ ઓન ક્લાયન્ટ નું રિસ્ક એપેટાઇટ 10 થી 20% ઓફ ધ પોર્ટફોલિયો આપણે સેક્ટર ફંડમાં રાખવું જોઈએ. એનાથી વધારે રાખો તો થોડુંક હાઈ રિસ્ક થઈ જાય, તો તમારું રિસ્ક એપેટાઇટ તમારી અન્ડરસ્ટેન્ડિંગ ને પ્રમાણે તમે વધારી શકો. બટ આઈડિયલી 10 થી 20% ની આસપાસ આપણે સેક્ટર થીમેટિક ફંડમાં નિવેશ કરવા જોઈએ. ઓકે, તો 15 થી 20% સેક્ટોરિયલ ફંડ્સમાં, લાર્જ કેપમાં વધારે તમારે અહીંયા એક પ્યોર લાર્જ કેપ ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ. અને ઓફકોર્સ એસેટ એલોકેશન અને એક ફિક્સ્ડ ઇન્કમમાં પણ તરફ નજર રાખવી જોઈએ, ડેટ ફંડ્સમાં પણ એક નજર રાખવી જોઈએ. તો એક ડિસ્ટ્રીબ્યુટેડ અત્યારના પોર્ટફોલિયો રાખવાનો સમય આવી ગયો છે. પણ ઓન દેટ નોટ તેજસભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો સીએનબીસી બજાર સાથે. નમસ્કાર.